नमस्कार विद्यार्थी मित्रों, आज आप विभाग बी बे मार्क्स ना क्वेश्चन चार पॉइंट लखवाना होय अने शुरुआत करशू प्रश्न पेपर एक विभाग बी क्वेश्चन 26 धातु क्षारण एटले शू। धातु क्षारणना तमारे उदाहरण आपवाना छे। ओके मित्रों, तो पहली वेली वस्तु के आपणे व्याख्या आपवी पड़े धातु क्षारण। हवा अने भेज के पाणीना संपर्कमां धातुनी खुली सपाटी पर खवाण थवानी प्रक्रिया, खवाई जवू, खवाण थवानी प्रक्रिया ने धातु क्षारण कहे छे। तो व्याख्या शुं थई? तो के हवा ने भेज के पाणीना संपर्कमां धातुनी खुली सपाटी पर खवाण थवानी प्रक्रिया ने धातु क्षारण कहे छे। હવે આપણે આપવાના છે ધાતુ ક્ષારણના ઉદાહરણ। ત્રણ ધાતુ લેવાની છે, એક ચાંદી સિલ્વર, કોપર એટલે કે તાંબુ, લોખંડ એટલે કે આયર્ન। તો પહેલા વેલા આપણે ઉદાહરણ આપશું સિલ્વર અથવા તો ચાંદી। મિત્રો, સિલ્વર એટલે કે ચાંદીને હવામાં લાંબો સમય સુધી તમે જો ખુલ્લી રાખો છો તો તેની સપાટી કાળા રંગની બને છે, એટલે કે સપાટીનો રંગ કાળા રંગનો બને છે। કારણ તો કે સિલ્વર હવાના સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે અને બનાવે છે સિલ્વર સલ્ફાઇડ। Ag2S આમ ચાંદીને હવામાં લાંબા સમય સુધી ખુલ્લી રાખવામાં આવે તો તેની સપાટી કાળા રંગની બને છે, કારણ કે સિલ્વર હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ Ag2S નું કાળા રંગનું સ્તર બનાવે છે। તો આ સિલ્વરનું ઉદાહરણ આપ્યું। બીજું ઉદાહરણ તમે આપશો તાંબુ। મિત્રો, તાંબુ એટલે કે કોપર કોની સાથે પ્રક્રિયા કરે છે? તો કે ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે। તમને ખબર છે કોપર લાલ કથ્થઈ રંગની ધાતુ છે। આમ તાંબુ ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, તેથી તેનો ચમકદાર લાલ કથ્થઈ રંગ દૂર થાય છે। લાલ કથ્થઈ રંગની ધાતુ છે, ચમકદાર છે, પણ ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી લાલ કથ્થઈ રંગ દૂર થાય છે અને તેની સપાટી પર લીલા રંગનું કોપર કાર્બોનેટ યાની કે CuCO3 નું સ્તર જમા થાય છે। તો કોપરની વાત કરી, યાદ રાખજો ચાંદી ઉપર કાળા રંગનું સ્તર, કોનું? સિલ્વર સલ્ફાઇડનું। તાંબાની સપાટી પર કોપર કાર્બોનેટ CuCO3 નું લીલા રંગનું સ્તર અને છેલ્લે લોખંડ। લોખંડને ભેજયુક્ત હવામાં તમે ખુલ્લું રાખો છો ત્યારે તેની સપાટી પર કથ્થઈ રંગની પોપડી જમા થાય છે, જેને કાટ કહે છે। કાટ રાસાયણિક રીતે Fe2O3 into XH2O છે,
સજળ ફેરિક ઓક્સાઇડ, જ્યાં એક્સ એટલે પાણીના અણુઓની સંખ્યા. તો ધાતુ ક્ષારણ એટલે તમે પેલા વેલા કહી દીધું, હવા અને ભેજ કે પાણીના સંપર્કમાં ધાતુની ખુલ્લી સપાટી પર ખવાણ થવાની પ્રક્રિયાને ધાતુ ક્ષારણ કહે છે. ઉદાહરણ આપો તો કે ચાંદીને હવામાં લાંબા સમય સુધી ખુલ્લી રાખવાથી તેની સપાટી કાળા રંગની બને છે, કારણ કે ચાંદી એ હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું કાળા રંગનું સ્તર બનાવે છે. તાંબુ બીજું ઉદાહરણ, તાંબુ ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, તેથી તેનો ચમકદાર લાલ કથ્થઈ રંગ દૂર થાય છે અને તેની સપાટી પર લીલા રંગનું કોપર કાર્બોનેટનું સ્તર બને છે. અને છેલ્લે લોખંડની વાત કરો કે લોખંડને ભેજયુક્ત હવામાં ખુલ્લું રાખવાથી તેની સપાટી પર કથ્થઈ રંગની પોપડી જમા થાય છે, જેને કાટ કહે છે અને તેનું રાસાયણિક સૂત્ર છે Fe2O3 × XH2. તો મિત્રો, બે માર્ક મફત ના મળી જાય એમ છે ધાતુ ક્ષારણ અને તેને ઉદાહરણ આપો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. આભાર.